હવે આગળ વાત કરીએ તો સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે ગંગા દશેરા પર ગંગા અવતરણ પૂજા અને મહાઆરતી કરવામાં આવી. જેઠ શુક્લા દશમી એટલે કે ગંગા દશેરાના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે. પ્રભાસક ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનો સમુદ્ર સાથે સંગમ થાય છે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું, શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર આજ રોજ ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. ત્રિવેણી સંગમ ખાતે ગંગા માતાની અવતરણ પૂજા કરવામાં આવી હતી. જેડી પરમાર સાહેબે ગંગા દશેરાના શાસ્ત્રોક્ત મહાત્મ્ય અંગે જણાવ્યું હતું કે જે રીતે બ્રહ્માજીના કમંડરમાંથી સ્વર્ગલોક થઈને શિવજીની જટાઓમાં પસાર થઈ ગંગા માતા પૃથ્વી પર અવતરિત થયા હતા, ગંગા માતાને ગંગાસાગર સુધી પહોંચતા જેઠ સુદ એકમથી દસમ એમ કુલ 10 અહર એટલે કે 10 દિવસ લાગ્યા હતા, જેના માટે આપણે ગંગા દશેરા ઉજવીએ છીએ. ગંગા અવતરણનું આવું જ પાવન દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું. 10 કન્યાઓ દ્વારા પવિત્ર ગંગા જળથી શિવજીની પ્રતિમાનો અવિરત અભિષેક કર્યો હતો. ગંગા માતાના અવતરણની પ્રાર્થના ગણવામાં આવતા ગંગા લહેરી સ્ત્રોતના પઠન સાથે બાલિકાએ શિવજીનો અભિષેક કર્યો હતો. નિર્મળ ગંગાજળ કરસમાંથી શિવજીની જટાઓ થકી પૃથ્વી પર પડે અને જળધારી દ્વારા તે જળ ત્રિવેણીમાં સમાય તેવું ઉત્તમ આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા, વેરાવળ સોમનાથ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની સહિતના મહાનુભાવો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા શિવજીની પ્રતિમાની તેમજ ત્રિવેણી માતાની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પૂજા કરવામાં આવી હતી. તેની સાથે સ્થાનિક તીર્થ પુરોહિત, સોમપુરા બ્રહ્મ સમાજ, સોમનાથ ટ્રસ્ટ પરિવાર તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ ચડાયા હતા. સંધ્યાકાળે ત્રિવેણી માતાની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. સાથે જ આપણી સંસ્કૃતિની ધરોહર એવા જળ સ્થાપત્યો સ્વચ્છ અને ગૌરવમય રહે તેના માટે ક્યારેય પણ નદી, કુવા, તળાવ, વાવ કે સમુદ્રમાં કોઈ પણ પ્રકારનો કચરો ન નાખવાની અને પ્રકૃતિને લક્ષ્યમાં રાખીને પૂજા કાર્ય કરવાનો તમામે સંકલ્પ લીધો હતો. સોમનાથ ટ્રસ્ટના નિર્મળ સોમનાથ અભિયાન અંતર્ગત તૈયાર કરવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ પર આ સંકલ્પ સાથે લોકોએ સેલ્ફી લઈને વિજાણુ માધ્યમો પર ધર્મ અને પ્રકૃતિ રક્ષણનો સુગમ સંદેશ આપ્યો હતો. મહાઆરતી પછી તમામ ભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ ગંગાજળથી મહાદેવનો અભિષેક કરનાર 12ઓને ટ્રસ્ટ તરફથી પુરસ્કાર અને પ્રસાદ આપીને વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં તીર્થ પુરોહિત, સોમપુરા બ્રહ્મ સમાજ, સ્થાનિક ભક્તો અને સ્થાનિક ભક્તો આ ધાર્મિક આયોજનમાં બહોળી સંખ્યામાં જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટ પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારુ આયોજન સંપન્ન કરવામાં આવ્યું હતું. દીપક જોશી, જેડીએસ ટીવી, ગીર સોમનાથ. આજે ગંગા દશેરાનો મહાપર્વ છે. જ્યેષ્ઠ સુદ દસમ અને આજે રવિવાર અને જ્યેષ્ઠ મહિનાની દસમને દિવસે ગંગા દશેરા વગીરથી એ પૃથ્વી પર ગંગાજીને અવતરણ કર્યું હતું જીવોના મોક્ષ અર્થે અને જીવોના આત્માને શાંતિ અર્થે ભગીરથે પૃથ્વી ઉપર ગંગાજીને લાવ્યા હતા. ત્યારથી આજે જ્યેષ્ઠ સુદ દસમને દિવસે આ મહાપર્વનો ઉત્સવ થઈ છે. પ્રભાસ ક્ષેત્રમાં આવેલ ત્રિવેણી ગંગાના કિનારે આજે મહાઆરતી, ગંગાજીનું પૂજન ગ્રામજનોએ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ સહિત આજે આ પૂજન કરી અને ધન્યતા અનુભવી છે. ગંગાજીનું અવતરણ નાની બાળાઓ જે દેવી સ્વરૂપ છે એના દ્વારા ગંગાજીનું અવતરણ જે થતું હોય એ પ્રમાણેનું દરેક બાળાઓએ ગંગાજી ભગવાન શિવજી ઉપર અભિષેક કરીને દરેકને યાદી અપાવી દરેકને